પાલનપુરના ચડોરથી ગઢમાર્ગ ઉપર ચડોતર નજીક આવેલા રેલવે ફાટક ઉપર પુલનું કામ ચાલુ હોવાથી ફાટક નજીક રેલવે દ્વારા આ રોડ ઉપર આવતા જતા માર્ગની એક સાઈડે રોડની બંને બાજુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેની બંને બાજુના રોડ ઉપર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. હાલ ચોમાસાની સિઝનમાં પડેલ ગાબડા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. નાના વાહનો ફસાઈ જાય છે જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કરાયું નથી, જેને લઈ વાહન ચાલકોમાં રેલવેના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર ઉપર રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે અને સત્વરે આ માર્ગને રિપેરિંગ કરવાની જનમાર્ગ ઉઠી છે. ચડોતર નજીક આવેલ ગઢ ચડોતર માર્ગ ઉપર આવેલા માનવરહિત રેલવે ફાટક ઉપર રેલવે તરફથી આ જગ્યાએ નવીન પુલ બનાવવાનું કામ ચાલુ છે, જ્યાં ફાટક નજીકના માર્ગને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગઢનો જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થાય છે. જે જગ્યાએ કામ ચાલુ હોય તે જગ્યાએ પહેલાં કોન્ટ્રાક્ટરે હંગામી રોડ બનાવી નવીન કામ ચાલુ કરવું પડે તેવો નિયમ છે, પરંતુ આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે નિયમ પ્રમાણે રોડ બનાવ્યો નથી અને જે રોડ છે તે રોડ પર મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને અત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે ત્યારે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ઉપર રોજ અપડાઉન કરતા સામડી શાળાના મહિલા આચાર્ય મનીષાબેન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી આ માર્ગની દશા ખરાબ છે. અમારે સ્કૂલે જવા માટે ટાઈમસર સ્કૂલમાં પહોંચવું પડે છે. જ્યાં ફાટક હોય ઘણીવાર અહીં ટ્રાફિક થવાથી મોડી સ્કૂલમાં પહોંચાય છે. એને કારણે અમે ઘરેથી રોજ 10 મિનિટ વહેલા નીકળીએ છીએ. સમયની ખૂબ જ કિંમત છે. સત્વરે આ માર્ગને રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે. અહીંયા અમે 7-8 વર્ષથી અપડાઉન કરીએ છીએ. ખૂબ જ તકલીફ થાય છે. સ્કૂલમાં અમારી 10:50ની હોય તો આના કારણે અમે 10 મિનિટ ઘણીવાર લેટ પડી જવાની શક્યતા હોય, એના માટે ઘરેથી 10 મિનિટ પહેલું નીકળવું પડે છે. ટ્રાફિક પણ અહીંયા એટલો બધો હોય છે અને ઘણી ચોમાસામાં તો ખૂબ જ તકલીફ પડે છે. આનું કામ ઝડપથી ઝડપ થવું જોઈએ, કારણ કે કર્મચારીઓ ખેડૂતો અહીંયાથી અવર જવર કરનારી ઘણી હજારોની રોડની પબ્લિક છે, એને ઘણું નુકસાન ઘણું સહન કરવું પડ્યું છે અને આ જમાનામાં સમયની ઘણી કિંમત હોય છે. આજે જો આ રોડ પરથી આપણે જલ્દી પહોંચી જઈએ તો ઘરે પણ ફટાફટ પહોંચીએ અને એ જ રીતે શાળામાં પણ અમે ઝડપથી પહોંચી શકીએ છીએ. આ રોડનું કામ 10-12 મહિનાથી ચાલુ છે. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ રોડ કાચો હોય છે. ચોમાસામાં હાલ લોકો બાઇક ઉપરથી પડી જાય છે. કોન્ટ્રાક્ટર સત્વરે આ કામ પૂર્ણ કરે એવી માંગ છે. આ રોડનું કામ લગભગ છેલ્લા 10-12 મહિનાથી ચાલ્યું છે. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પણ ડાયવર્ઝન કાચો રસ્તો છે, એના લીધે અમને રોજ જે અમે સ્કૂલમાં જવા માટે અપડાઉન કરીએ છીએ તો અમને બહુ જ તકલીફ પડે છે. ઘણીવાર તો આ ચોમાસાની સિઝનમાં તો ઘણા લોકો બાઇક પરથી સ્લીપ બી ખાઈ જાય છે અને પડીએ જાય છે. એટલે લગભગ 8-10 મહિનાથી અમે આ ડાયવર્ઝનના લીધે તકલીફ ભોગવીએ છીએ. એટલે અમારી કોન્ટ્રાક્ટરોને કે જે બી આ કામ કરે છે એમને વિનંતી છે કે આ કામ સત્વરે પૂર્ણ કરે કે જેથી અમારે જે રોજ અપડાઉન કરે છે એને તકલીફ ના પડે અને અમારી વિનંતીને એ લોકો સારી રીતે નોંધ લે અને કામ ચાલુ કરી દે એવી વિનંતી. અહીંથી પસાર થતા વાહન ચાલકો ઘણીવાર અહીં પડેલા ખાડાઓમાં પડતા હોય છે. અત્યાર સુધી ઘણા લોકો અહીંથી પસાર થતા પડતા પડતા બચી ગયા છે. અને અવારનવાર હું અહીંથી નીકળતો જ હોઉં છું. મેઇન પ્રશ્ન એ છે કે હાલ પોતે જ ખાડામાં પડતો પડતો રહી ગયો અને કોન્ટ્રાક્ટરોની એવી લાલિયાવાળી હોય છે કે ડાયવર્ઝનના રસ્તા કમસે કમ સારા હોવા જોઈએ, બરાબર છે? તો આવા મારા લીધે તો ઘણા બેથી 3 જણા પ્રશ્ન બને છે, બન્યો હાલ અત્યારે. તો આ પ્રશ્ન ના બને તો સરકાર તરફથી હું એવું કહેવા માગું, આ ખાડાઓ પહેલાં પૂરા કરો પછી બધી વિકાસની વાતો કરો, બરાબર છે? બસ એ જ, અને જેમ બને ઝડપી કામ પૂરું કરો જેથી કરીને અમારો સમય ના બગડે.